આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત કરું છું. થોડા દિવસ પહેલાં મેં એક ભાઈને વ્હીલચેરમાં બેઠેલા જોયા. તેમની ઉંમર 40 વર્ષની અંદર હતી, પણ તેઓ ચાલી શકે એમ નહોતા. કેમ, તે ભાઈને શું થયું હતું? મને જાણવા મળ્યું કે બાળપણમાં તેઓ પોલિયોનો ભોગ બન્યા હતા. આ સાંભળીને મને પણ ખૂબ દુઃખ થયું. પણ શા માટે તેઓ પોલિયોનો ભોગ બન્યા? તે ભાઈએ મને કહ્યું કે તેમના માતા પિતાએ એવું માની લીધું કે તેમને રસી અપાવવાની કોઈ જરૂર નથી. તેઓ સુખી કુટુંબમાંથી આવતા હતા, તેથી તેઓ એવું સમજતા હતા કે તેઓને કંઈ જ થવાનું નથી. તેઓ બધી રીતે સલામત છે. પણ દુઃખની વાત એ છે કે આ બાબત તેમને માટે કોઈ તફાવત સર્જી શકે નહીં. પ્રિય બહેનો, આજે આપણે રોગના જોખમ સામે સાવચેતી રાખવા વિશે, એટલે કે રસીકરણ વિશે ચર્ચા કરવાના છીએ. આ દિવસોમાં તમે કોઈને પોલિયો થયો હોય એવું સાંભળ્યું નહીં હોય. શું તેનો અર્થ એવો થયો કે હવે તેનું જોખમ જતું રહ્યું છે અને બધા તેનાથી સલામત છે? શું તેનો અર્થ એવો છે કે હવે આપણા બાળકોને પોલિયોની રસી અપાવવાની જરૂર નથી? ના, એવું નથી. પોલિયોની રસી કે ટીપા નાના બાળકોને અપાવવા એટલું જ મહત્વનું છે. તમારી વાત સાચી છે કે હવે લોકોને પોલિયો થયો હોય એવું જાણવા મળતું નથી. તેનું કારણ એ છે કે મોટાભાગના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે. શું આવા કોઈ બીજા રોગો છે કે જેની રસી આપણા બાળકોને અપાવવી જોઈએ? હા, ઘણા બધા એવા ગંભીર ચેપી રોગો છે કે જેની સામે આપણા બાળકોને રક્ષણ મળવું જોઈએ. આ ગંભીર ચેપી રોગો એટલે શું? એવા રોગો કે જે કોઈ ચેપને કારણે ફેલાય છે. આવા રોગોના જંતુઓ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશે છે, તેથી આવા રોગોને ચેપી રોગ અથવા ખરાબ અસર કરનાર રોગ તરીકે ઓળખવામાં આવે છે. આવા ચેપી રોગોમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે? પ્રથમ છે ધનુર, જે શરીરમાં ઘા પડવાથી જંતુઓ દ્વારા પ્રવેશે છે. તે શરીરના સ્નાયુઓને અસર કરે છે અને મોંને પણ સજ્જડ બનાવી દે છે, અને તે ખોલી શકાતું નથી. તેને લીધે માણસનો મૃત્યુ પણ થઈ શકે છે. બીજો છે મોટા અવાજવાળી ખાંસી. આવા પ્રકારની ખાંસી બહુ ગંભીર છે અને તે જંતુઓથી બીજાઓમાં પણ ફેલાય છે. 6 વર્ષની અંદરની ઉંમરના બાળકોના મગજને પણ તે અસર કરે છે. તે સાથે ઓરી અને અછબડા વિશે પણ આપણે જાણીએ છીએ. તેને લીધે આખા શરીરમાં ફોલ્લીઓ થાય છે, તે સાથે તાવ આવે છે અને ખાંસી પણ થાય છે. તેથી બીજાને પણ તેનો ચેપ લાગી શકે છે. બીજી ચેપી બીમારી છે ગાલપચોળું. તેને લીધે ગાલ પર જડબાના ભાગમાં સોજો આવે છે અને દુખાવો પણ થાય છે, અને તેની અસરો શરીરમાં લાંબા સમય સુધી રહે છે. આ બધા ઉપરાંત ડિપ્થેરિયા એટલે કે ગળાનો રોગ પણ ચેપી બીમારી છે. તેના ચેપની અસરો મોં, નાક અને ગળાના ભાગમાં થાય છે, અને તે સાથે ટીબી એટલે કે ટ્યુબરકોલોસિસ પણ આવી જ ગંભીર બીમારી છે. આ બધા ચેપી રોગોની સામે આપણા બાળકોને રક્ષણ આપવું તે અતિ મહત્વની વાત છે, જેથી અન્ય લોકોનો ચેપ તેઓને લાગે નહીં. શું તમારા ડૉક્ટર બાળકોની આ બધી રસી અપાવવાની સલાહ આપે છે? મોટાભાગની રસી ઇન્જેક્શનથી આપવામાં આવે છે. વાલી બહેનો, શું તમારા બાળકો આવા રોગો સામે સુરક્ષિત છે? તેથી જ આજે જીવનના પાઠમાં આપણે શીખીશું કે બાળકોને આવા ચેપી રોગો સામે રક્ષણ આપવા રસીકરણ કેટલું મહત્વનું છે. માટે આજના શિક્ષણને ધ્યાનથી સાંભળશો. પ્રિય બહેનો, માતા તરીકે તમારા પ્રથમ બાળકના જન્મનો સમય તમને યાદ હશે. મારા માટે તો તે એક ચમત્કાર હતો. એક નાની દીકરીને કપડામાં લપેટીને મારા હાથમાં મૂકવામાં આવી ત્યારે તેના દરેક નાના અંગોને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. પહેલાં જ અઠવાડિયે મારે તેને રસી મૂકાવવા લઈ જવી પડી. તે તો ટીબીની રસી હતી. તેને ઇન્જેક્શન આપતા જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા.
તે પણ ખૂબ રડી હતી. તમને પણ આવો અનુભવ થયો હશે. આપણને આશ્ચર્ય લાગે કે શા માટે આટલા નાના બાળકોને આવી પીડા આપીને રડાવવામાં આવે છે, પરંતુ તે જરૂરી છે, ખરી વાત ને? આપણા બાળકોને દરેક જાતની રસી સમયસર અપાવી તે બહુ જ મહત્વની વાત છે. જો તે ના આપીએ તો આપણા બાળકોને ચેપી રોગો સામે રક્ષણ કેવી રીતે મળશે? આ રસી શું છે તે અમને કહેશો? રસી એવા પ્રકારની દવા છે જે રોગના જંતુઓને મારી નાખે છે અથવા નબળા બનાવી દે છે. મોટા ભાગની રસી ઇન્જેક્શનથી આપવામાં આવે છે. પોલિયો જેવી રસી મોં દ્વારા પણ આપવામાં આવે છે. ઓરી અને અછબડા સામે પણ રસી દ્વારા રક્ષણ મળે છે. તે પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યું. આ રીતે આપણા બાળકોને સુરક્ષિત રાખવા તે શું સારી વાત નથી? રસી દ્વારા આપવામાં આવતી દવા કેવી રીતે કાર્ય કરે છે? જ્યારે તમે બાળકને રસી અપાવો છો ત્યારે જંતુઓ મરી જવાથી અથવા નબળા પડી જવાથી તે બાળકના શરીરમાં રોગ આપવા જેટલા સક્ષમ રહેતા નથી. તે આપણા શરીરને રોગ સામે લડવા માટે તૈયાર કરે છે. તેથી જો શરીરમાં રોગ પ્રવેશે તો શરીર જાતે તેની સામે લડે છે, આને રોગ પ્રતિકારક શક્તિ કહી શકાય. તેથી રસી મુકાવવા દ્વારા આપણા બાળકોને રોગો સામે સુરક્ષિત રાખી શકાય છે. જ્યારે રસી આપવા માટે બાળકને ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે શું તેને દુખે છે? હા, તે દુખે છે, પરંતુ તે દુખાવો થોડીવાર પૂરતો જ હોય છે અને દવા દ્વારા કે બરફ ઘસીને તે દૂર કરી શકાય છે. રસી આપવાથી બીજી કઈ આડઅસરો થાય છે? શું ઇન્જેક્શન આપ્યા પછી બાળકને સામાન્ય તાવ રહે છે? હા, રસીકરણની કેટલીક આડઅસરો સામાન્ય છે. બાળકને તાવ આવે છે, તે ભાગ લાલ થઈ જાય છે, બાળક પુષ્કળ રડે છે અને થોડા સમય સુધી બરાબર ખાતું નથી. પણ જો બાળક ખરેખર તે રોગમાં સપડાઈ જાય તો તેની સ્થિતિ વધારે ખરાબ થાય છે. બાળપણમાં થતા રોગની અસરો લાંબા સમય સુધી રહે છે, કેટલીક વાર મૃત્યુ પણ થઈ શકે છે. આ સમયમાં પોલિયો કે ડિપ્થેરિયા જેવા ગળાના રોગો કોઈને થતા નથી, તો પછી શા માટે તેની રસી મુકાવવી જરૂરી છે? હાલના સમયમાં મોટા ભાગના લોકો આ રસી મુકાવે છે, તેથી બહુ ઓછા લોકોને તે રોગ થાય છે. પણ તેને લીધે રસી મુકાવવાનું ટાળવું જોઈએ નહીં. સત્ય વાત એ છે કે આવા રોગો હજી પણ અસ્તિત્વ ધરાવે છે અને લોકો તેનો ભોગ બની શકે છે, ખાસ કરીને જો રસી લેતા નથી તેવા લોકો. આવા રોગો બાળકની જાન લે છે અથવા તેને વિકલાંગ બનાવી દે છે. વધારે પડતી શરદી જેવી બીમારી જ થોડો સમય રહે છે અને પછી તેઓ સારા થઈ જાય છે. જો બાળકની સાથે કે આસપાસ રહેતા લોકોએ રસી મુકાવી હોય તો પણ બાળકને રસી મુકાવવી મહત્વની છે? હા, ચોક્કસ. જો બાળકને રસી અપાવી ના હોય અને તે રોગગ્રસ્ત વિસ્તારમાં જાય તો સરળતાથી તે બીમારી તેને લાગી શકે છે અને તેની સ્થિતિ ગંભીર બની શકે છે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. પણ જો તમારા બાળકને રસી મુકાવેલી હોય તો બીજા માટે પણ તે જોખમરૂપ બનતું નથી. જો બીમાર બાળકની સાથે રહેનાર માણસોને પણ રસી મુકાવેલી હોય તો તેમનામાં તે રોગના જંતુઓ અસર કરતા નથી. જો વિશ્વભરમાંથી કોઈ રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય ત્યારે જ તેની રસી મુકાવવાનું બંધ કરવું તે સલામત છે. તેનો અર્થ એવા રોગો કે જે હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી. જ્યારે બાળકને રસી મુકાવવાનો સમય હોય ત્યારે બાળક બીમાર હોય તો શું કરવું જોઈએ? જો બાળકની બીમારી સામાન્ય હોય તો ડોક્ટર તેને રસી આપે છે. પણ જો બીમારી ગંભીર હોય તો રસીકરણની આડઅસરોને તે સહન કરી શકશે નહીં, તેથી ડોક્ટર જ તેને રસી આપવાની ના પાડશે. શું રસીકરણની પ્રક્રિયા ખર્ચાળ છે? વિચાર કરો કે ચેપી રોગ ધરાવનાર બાળક સ્કૂલમાં જઈ શકતું નથી અને તેની સંભાળ લેવા માટે માતા પિતાએ ઘરે રહેવું પડે છે અથવા કોઈ વ્યક્તિને રાખવી પડે છે. તે સાથે ડોક્ટર, દવાઓ અને દવાખાને રહેવાનો પણ ખર્ચ થાય છે. આ બધાની સરખામણીમાં રસીકરણનો ખર્ચ સાવ સામાન્ય છે. શું રસી મુકાવવી સલામતી ભર્યું છે? હા,
સંશોધનકારો એવું કહે છે કે તે સલામત છે અને પરિણામ લાવે છે. રસીકરણની પ્રક્રિયા શરૂ થયા પછી બાળકોની બીમારી એટલે કે અછબડા, પોલિયો અને ડિપ્થેરિયાનું પ્રમાણ એકદમ ઓછું થઈ ગયું છે. અસંખ્ય બાળકોને ગંભીર બીમારીથી અને મૃત્યુના જોખમથી બચાવવામાં રસીકરણે ભાગ ભજવ્યો છે. શું રસી અપાવ્યા પછી પણ બાળકને તે રોગ થવાની શક્યતા રહે છે? રસી આપ્યા પછી તે રોગના જંતુઓનો નાશ થાય છે અથવા તે નબળા થઈ જાય છે, તેથી તે રોગ થવો અશક્ય છે. રોગ સામેનું સૌથી શક્તિશાળી હથિયાર રસીકરણ છે. 85-99% લોકોમાં તે સફળ છે. બાળકને ગંભીર બીમારી થવાનું જોખમ ઘટી જાય છે અને જેમ વધારે લોકો તેનો ઉપયોગ કરે છે તેમ તે રોગનો ફેલાવ પણ અટકી જાય છે. જે બાળકો સ્વસ્થ, સક્રિય અને સારો ખોરાક લેનાર હોય તેવાને પણ શું રસીકરણની જરૂર છે? સ્વસ્થ બાળકોને વધારે સ્વસ્થ રાખવા માટે રસી મુકાવવી જરૂરી છે, કારણ કે તેનાથી બાળકોને રોગ સામે રક્ષણ મળે છે. બાળક બીમાર પડે ત્યાં સુધી જો તમે રાહ જુઓ તો રસીની અસર થાય ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે, તેથી બાળક સ્વસ્થ હોય ત્યારે જ તેને રસી અપાવવી શ્રેષ્ઠ છે. શું તેને લીધે બાળકોમાં કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે? આવું ભાગ્યે જ શક્ય બને છે. ખાસ કરીને બાળકને કોઈ દવા કે ખોરાકની માઠી અસર કે એલર્જી થઈ હોય ત્યારે આવું થવાની શક્યતા છે, તેથી તેને રસી અપાવતા પહેલા ડોક્ટરને તેની જાણ કરવી જરૂરી છે. રસી મુકાવ્યા પછી કેટલા સમય સુધી બાળકોને રોગના ભય સામે રક્ષણ મળે છે? કેટલીક રસીઓ જીવનભર તમને રોગોથી બચાવે છે, કેટલીક રસીઓ સમય પ્રમાણે લેવી પડે છે અને કેટલીક વાર રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને તે માટે કેટલાક વર્ષો સુધી લેવી પડે છે. તેથી તમારા ડોક્ટર પાસે તે માટેનું સમયપત્રક માંગી લો. દરેક દેશમાં રસી માટેનું સમયપત્રક અલગ અલગ હોય છે. રસી મુકાવી હોય તે તારીખની નોંધ રાખવી તે પણ અગત્યનું છે, જેથી બીજી રસી ક્યારે આપવી તે તમારા ડોક્ટર નક્કી કરી શકે. માતા પિતા તરીકે બાળકની યોગ્ય સારવાર અને રસીકરણનું ધ્યાન રાખવું તે બાબત સામાન્ય છે. રસીકરણનું મહત્વ સમજવાથી તમારા માટે તે સરળ બનશે. યાદ રાખો, રસીકરણ તમારા બાળકને રોગો સામે લડવા તૈયાર કરે છે. આવું કરીને તમારા બાળકને તંદુરસ્ત રાખવામાં તમે અગત્યનો ભાગ ભજવો છો. આજે અમને બહુ જ ઉપયોગી જાણકારી તમે પૂરી પાડી તે બદલ આપનો ખૂબ જ આભાર. પ્રિય બહેનો, આપણા બાળકોનું રક્ષણ કરવું તે બાબત મહત્વની છે. ભયંકર રોગો સામે તેઓને રક્ષણ મળે માટે આવી રસીઓની શોધ થઈ તે માટે હું ઈશ્વરની આભારી છું. હું પણ નાની હતી ત્યારે મારા મમ્મી દરેક રસી સમયસર આપવાનું ધ્યાન રાખતા. હવે હું સમજી શકું છું કે તે મારા માટે જે શ્રેષ્ઠ છે તે કરતા હતા.
જ્યારે નાના બાળકને ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે માતાથી તે જોઈ શકાતું નથી, પણ તે જાણે છે કે તે બાળકના હિતને માટે છે. આપણા માટે પણ આ બાબત સાચી છે, ખરું ને? જ્યારે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય, તેઓને એમ કહેવું કે તે તેમના ભલાને માટે છે, ત્યારે તે અઘરું લાગે છે. મા બાપ તરીકે આપણા કેટલાક નિર્ણયો બાળકને દુઃખી કરે છે. દાખલા તરીકે, કોઈ રમકડું બાળકને નુકસાન કરે એમ હોય તો તમે તેની પાસેથી તે લઈ લો છો, સાચી વાત ને? આવું કરવાથી કદાચ બાળક રડે, કારણ કે તેની પાસેથી રમકડું જતું રહ્યું છે, પણ તમારા બાળકના હિતને માટે તમારે તે કરવું પડે છે. બુદ્ધિશાળી અને પ્રેમાળ માતા પિતા આવું કરે છે. મા બાપ તરીકે આપણી ફરજ એ છે કે પ્રેમથી બાળકોનું રક્ષણ કરવું, પછી ભલે ને તેને લીધે તે દુઃખી થાય. શું તમે જાણો છો, બાઇબલના ઈશ્વરને પણ પ્રેમાળ માતા પિતા તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે પોતાના બાળકોનું રક્ષણ કરે છે. હજારો વર્ષો પહેલાં બાઇબલમાં સાઉલ નામનો રાજા દાઉદની ઈર્ષા કરતો હતો અને તેને મારી નાખવા માગતો હતો. તેનાથી બચવા માટે દાઉદ ગુફામાં સંતાઈ જાય છે અને ત્યાં તે આ શબ્દો લખે છે. ગીતશાસ્ત્રના 57મા અધ્યાયની 1 કલમમાંથી હું તે વાંચીશ. હે ઈશ્વર, મારા પર દયા રાખ, મારા પર દયા રાખ, કેમ કે મારો આત્મા તારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તારી પાંખોને આશ્રય રહીશ. વાલી બહેનો, ઈશ્વરે દાઉદનું રક્ષણ કર્યું અને પછી તેને રાજા પણ બનાવ્યો. માણસ તરીકે દાઉદે ઈશ્વરની પાંખો તળે આશરો લીધો, કારણ કે તે જાણતો હતો કે તે જ સૌથી સલામત જગ્યા છે. તેણે દુઃખ અને બીકની સ્થિતિનો સામનો કર્યો, પરંતુ તેણે બાઇબલના ઈશ્વર પર ભરોસો રાખ્યો, તેથી દાઉદે સલામતીનો અનુભવ કર્યો. જ્યારે આપણે દુઃખમાંથી અને મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે યાદ રાખીએ કે આપણા પિતા ઈશ્વરના હાથમાં આપણે સલામત છીએ. દાઉદ રાજાએ પણ ઈશ્વર પર વિશ્વાસ રાખીને સલામત સ્થળ શોધ્યું અને ઈશ્વરે તેનું રક્ષણ કર્યું. મારી વાલી બહેનો, તમારા વિશે શું? ઈશ્વર પર ભરોસો કરવો એટલે શું તે તમે જાણો છો? જો આપણે ઈશ્વર પર ભરોસો રાખવો છે, તો દરેક સમયે આપણે તેમને કહેવું પડશે કે ઈશ્વર, મારે તમારી જરૂર છે. સારા સમયમાં અને માઠા સમયમાં પણ. સારા અને માઠા સમયો ઈશ્વર ચોક્કસ હેતુ સાથે આપણા જીવનમાં લાવે છે. તે આપણા પ્રેમાળ અને સ્વર્ગીય પિતા બનવા માંગે છે. તે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે અને આપણું રક્ષણ કરે છે. ઈશ્વર પર ભરોસો રાખવા માટે વિશ્વાસ જરૂરી છે. ઈશ્વરના વચનોમાં અને બાઇબલમાં લખેલા વચનોમાં વિશ્વાસ જરૂરી છે. ઈશ્વર બાઇબલમાં જણાવે છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે જગતમાં આવ્યા અને વધસ્તંભ પર મરણ પામ્યા. મરણ પછી પણ તેમણે પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું અને ફરીથી સજીવન થયા. આપણા બદલે ઈસુ મરણ પામ્યા. આપણા બદલે તેમણે શિક્ષા વેઠવી, કારણ કે આપણે બાઇબલના ઈશ્વરનો નકાર કર્યો. હું પણ લાંબા વર્ષો સુધી ઈસુ પર વિશ્વાસ કરતી નહોતી. એક દિવસે ઈશ્વરે મને બતાવ્યું કે તે કોણ છે અને મારે તેમની કેટલી બધી જરૂર છે. ઈશ્વરે મારું બદલાણ કર્યું, તેથી હવે હું ઈશ્વર પર અને તેમના પુત્ર ઈસુ પર વિશ્વાસ કરું છું. તેમણે મને જીવનમાં શાંતિ અને આનંદ આપ્યા છે. હું ઈચ્છું છું કે તમે પણ ઈશ્વર પર વિશ્વાસ કરો અને તમારા જીવનમાં શાંતિ અને આનંદનો અનુભવ કરો. ઈસુના શિષ્ય પ્રેરિત પિત્તરે જે અદ્ભુત વચનો લખ્યા છે તે સાંભળો. 1 પિત્તર તેનો 1 અધ્યાય અને 3 કલમ અને 5-7 કલમમાં લખ્યું છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હોત. તેણે પોતે ઘણી દયા રાખીને મોયેલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું આપણને પુનર્જન્મ આપ્યો છે અને દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. એમાં તમે બહુ આનંદ કરો છો. જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી નાના પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા
જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. 21મી કલમ. તે દ્વારા તમે દેવ પર વિશ્વાસ કરો છો, તેણે તેને મોયેલામાંથી ઉઠાડ્યો અને મહિમા આપ્યો, કે જેથી તમારો વિશ્વાસ તથા આશા દેવ પર થાય. પ્રિય બહેનો, ઈશ્વર પર વિશ્વાસ રાખો, કારણ કે તે વિશ્વાસયોગ્ય છે. બાઇબલ, જે ઈશ્વરનું વચન છે, તેના પર વિશ્વાસ રાખો, કારણ કે તેમાં ઈશ્વરના મૂલ્યવાન અને સત્ય વચનો છે. જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, તો ગીતશાસ્ત્રના 28મા અધ્યાયની 7મી કલમમાં દાઉદ રાજા જે શબ્દો કહે છે, તેને તમારા શબ્દો બનાવી લો. તે લખે છે, યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે, મારા હૃદયે તેના પર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે, માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે, ગાયનથી હું તેની આભાર સ્તુતિ કરીશ. ઈશ્વર આપને આશીષ આપે. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. વાલી બેનો, ઈશ્વર વિશ્વાસુ છે. તમારી સંભાળ લેવા માટે તમે તેમના ઉપર ભરોસો મૂકી શકો છો. સો ઈશ્વર પર ભરોસો રાખવા માટે તમે પ્રાર્થના દ્વારા તેમની સહાય માંગશો. આવો પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, બાઇબલના વચનો જે અમને તમારા સંબંધી જણાવે છે કે તમે અમને પ્રેમ કરો છો અને અમારી સંભાળ લો છો, તે માટે આભાર માનું છું. હું જે મુશ્કેલ બાબતોનો સામનો કરું છું તે તમે જાણો છો, તેથી તમારી પાંખો તળે સંતાવા ને તમારી નજીક રહેવા મને મદદ કરો અને મારું રક્ષણ કરો. ઈસુ ખ્રિસ્ત મારા માટે મરણ પામ્યા જેથી હું તમારી નિકટ આવી શકું, તે માટે પણ આભાર માનું છું. ઈસુના નામમાં માંગું છું, આમેન. પ્રિય બહેનો, જો તમે આજે અમારી સાથે પ્રાર્થના કરી છે તો અમને તેની જાણ કરશો. જો તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ, તો તમારી પ્રાર્થના વિનંતી પણ અમને લખી શકો છો. તે સાથે અમારો કાર્યક્રમ કેવો લાગ્યો તે પણ અમને જણાવશો તો આનંદ થશે. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું લખી લેશો. સરનામું છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટબોક્સ નંબર
2036 ફતેગંજ વડોદરા પિનકોડ નંબર 390002. અમારી વેબસાઇટ છે radio882.com radio882.com. જો તમે ફોન દ્વારા અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો કોન્ટેક્ટ નંબર છે 9998979026 9998979026. વાલી બહેનો, દરરોજ ઈશ્વર પરના વિશ્વાસમાં દ્રઢ બનીને આગળ વધો એ જ શુભેચ્છા સાથે આપની વિદાય લઉં છું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ.